नत्वा शम्भम शिवम ब्रह्मा नागेशः कुरुते सुदेहि बालानां सुखबोधाय परिभाषं दशेक नमो नमः सादरं जय श्री कृष्णः सर्वेषां व्याकरण जिज्ञासूनां कृते परिभाषं दशेखरार्थिनां कृते मत कृते च परिभाषण दुशेखरनी अंदर अपने 126 परिभाषा करी है हमें आए 127 जेवी रीते छेली परिभाषा थी कि एकस्याः आकृतेश्चरितः प्रयोगः द्वितीयस्याश्च तृतीयस्याश्च न भविष्यति न हवे संप्रसारणं तदाश्रयं च कार्यं बलवत् संप्रसारण ने मानी ने जे जे कार्य छे ते ते तत्कार्यम बलवत् भवते वच्चे परिवर्तन करो जे जे भणता होय आगळमां जे जे मने वधारे पूछता होय परिभाषा दुशेखरनी कोई पण ग्रंथमां जो व्याकरण तमारे तमारी पासे 126 परिभाषा छे तो 127मी परिभाषा तमारी पासे आवे एम छे नहीं आम तमारी पासे एनुं व्यवस्थित ज्ञान छे तो एनुं खाली आ जोता जाओ वाच्य परिवर्तन करता जाओ बधुं एम थई जाय आगळमां तमारी मेहनत जोई आगळमां एटले कहे छे के संप्रसारणं तदाश्रयं च कार्यं बलवत् वर्तते एम कीधा संप्रसारण ने मानीने जे कार्य होय ते कार्य अन्यनी अपेक्षामां बलवत् वर्तते ई बळवानुं होय छे केवी रीते तो के जो आगळ जेवी रीते विव्याध क्यों आवी जाय व्यध ताडने क्यों आवी जाय व्यध ताडने धातु छे आगळ व्यध ताडने धातु छे तो आमा जो तो व्यध व्यध वत्ता कारण के विव्याध रूप बनवानु बनावानु छे एटले सीधे सीधे क्यां जवू पड़े आपणे लिटलकारमां जवू पड़े आगळ લિટલકારમાં જવું પડે લિટલકારમાં જવું પડે તો વ્યધ 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 આવી જાય અને લિટ્ય વ્યાસ્ય ભયેશામ ગ્રહિજા વૈ વ્યધિ આ બરોબર છે કારણ કે ત્યાં અભ્યાસને સંપ્રસારણ થાય તો વ ય અ ધ એટલે સ્વાભાવિક છે કે ન સંપ્રસારણે સંપ્રસારણમ સંપ્રસારણ કરે હોય તો પૂર્વને સંપ્રસારણ નહીં થાય પૂર્વ શું છે તો કે વ વને નહીં થાય યને થશે તો યને સંપ્રસારણ શું થાય તો કે ઈ વ ઈ અ વત્તા અધ અલ કારણ કે આવી રીતે જોવો આગળ અમે વ ઈ અધ એક બાજુ શું પ્રાપ્ત કરીએ એ કોઈ અણચે દે એક બાજુ સંપ્રસારણ એક બાજુ સંપ્રસારણ કારણ કે ઈકોણચી લાગી જાય તો ઈષ્ટરૂપ ન બને અને ઈકોણચી છે એ સંપ્રસારણ થયું હોય તો જ લાગે એવું નથી પણ સંપ્રસારણ જ શું કહે છે કે સંપ્રસારણ થી પર અચ હોય તો પૂર્વ ને પરના સ્થળમાં પૂર્વ રૂપે એકાદેશ થાય તો પૂર્વ રૂપે એકાદેશ થાય તો ઈ અના સ્થળમાં ઈ થઈ જાય શું થઈ જાય ઈ થઈ જાય ઈ કોણ ચેક કરી નાખો તો કાદાવાળા હાથ કરો ને ધો ને હાથ કરો ને ધો જ્ઞાન જ્ઞાન પેલા પેલા કારણ કે જે તેલ ને તમારા દાદાને પૂછ્યો તેલ કેવી રીતે આવે બળદ દ્વારા આવી રીતે કારણ કે ગોળ ગોળ ફેરા જ લાગતો હોય બળદ આગળ તમે આખો દી ફરે પણ હોય જ્ઞાન જ્ઞાન એવી રીતે તમે સંપ્રસારણ કરો અને પછી કોઈ ઈ કોણ ચેન કરી નાખો તો વેધન પણ થઈ જાય વ્યથમ સર જ્ઞાપેથી કરી નાખો તો ભલે અને આ આનાથી કરી નાખો સંપ્રસારણમ તદાશ્રયમ છે કાર્યમ બલવદ હવે જોઈ કે નમો વિવ્યાધ ઇત્યાદો પરત્વાત હા બીજું એ આવી જાય હલાદિશે છે વશ્ય સંપ્રસારણમ છે કારણ કે હલાદિશે છે આદિશે છે વ્યધ વ્યધ જે કરો આ કરો તે ભલે આ કરો તે ભલે અથવા કંઈ ના આવડે તેટલું કરી નાખો વ્યધ વ્યધ એક બાજુ સંપ્રસારણ પ્રાપ્ત કરીને એક બાજુ હલાદિ હલાદિ શેષ હોય ને હલાદિ શેષ હોય નથી
લોક પ્રાપ્ત કરી આદિ હર્ષેશ એટલે કોનો લોક થાય તો કે યનન ધન વ વ વત્તા વ્યદ બની જાય વવ્યદ બની જાય એક બાજુ હલાદિશેષ પ્રાપ્ત કરીને એક બાજુ શું પ્રાપ્ત કરીએ સંપ્રસારણ પ્રાપ્ત કરીએ હલાદિશેષ વગર નાખો તો જેવી રીતે આપણે આગળની પરિભાષામાં જોયું કે પાણીની વ્યાકરણ છે ઈષ્ટ શબ્દનું જ પ્રતિભ બનાવી તે સિદ્ધિ નથી કરતું પણ જે શિષ્ટ જે છે શિષ્ટ જને પ્રયોગ જે શબ્દનો કર્યો છે તેની સિદ્ધિ કરે છે આપણા માટે ઈષ્ટ કંઈક હોય બીજા માટે ઈષ્ટ કંઈક હોય એટલે એ જ નહીં ખાલી પણ થોડુંક આ ભેડું તો જવાનું એટલા માટે વ્યદ વ્યદ છે એક બાજુ હલાદિશેષ એનાથી આદિ હલશેષ દે કે યનન ધનોલોક પ્રાપ્ત કરીએ તો વ વ્યદ બની જાય અને રૂપ ક્યુ છે તો કે વિવ્યાધ બનાવું ક્યુ છે વિવ્યાધ એટલા માટે હલાદિશેષ ન લાગે એટલે લખ્યું છે નનું ખાલી આયક જઈ ગયો અવતરણ ખાલી જઈ ગયો એટલે તરત જ સમજાઈ જશે કે નનુ વિવ્યાધ ઇત્યાદ પરત્વા ધલાદિશેષે વશ્ય સંપ્રસારણ કારણ કે બેગી એટલા માટે કહે છે કે સંપ્રસારણ તદાશ્રયમ ચ કાર્યમ બલવત તદાશ્રયમ સંપ્રસારણાચ ઇતિ પૂર્વક પૂર્વકમ તદ તદાશ્રય કયું છે તો કે સંપ્રસારણાશ્રય કાર્ય કયું છે તો કે સંપ્રસારણ છે કારણ કે સંપ્રસારણ થયું હોય તો એનાથી પર અર્થ હોય તો પૂર્વ અને પરના સ્થાને શું થાય પૂર્વક થાય ઈકારકના સ્થાને શું થાય ઈકાર થાય વસ્તુતઃ લિદ્યભ્યાસસ્ય ઇતિ સૂત્રે ઉભયેષાં ગ્રહણસ્ય ઉભયેષાં એટલે સંપ્રસારણમ એવ યથા સ્યાત ઇતિ અર્થકત્વેન ઇદમ સિદ્ધમ ઇતિ એષાં વ્યર્થા ઇતિ લિદ્યભ્યાસસ્ય ઇતિ સૂત્રે ભાષ્ય અથવા સૂત્રની પ્રવૃત્તિ જેવી રીતે કારણ કે આપણે આગળનું જોઈ ગયું કે જે જ્ઞાપકો સિદ્ધમના સર્વત્ર નકત થઈ ગયા કારણ કે દ્વિતીય અભ્યાસસ્યો ભયેષામાં અભ્યાસને સંપ્રસારણ કરે અને જ્યાં જ્યાં અભ્યાસને સંપ્રસારણ કરશે ત્યાં તો હલાદિશેષ તો ઉભવાનું જ છે અને બધે હલાદિશેષ લાગી જાય એટલે જ્ઞાપકો વ્યર્થમ સજ્ઞા કહી હતી જ્ઞાપકો સિદ્ધમ સર્વ ન સર્વત્ર એટલા માટે આવી આવી પરિભાષાઓ છે કે આવી પરિભાષાઓના અર્થને આધારે આવી એક પરિભાષા વધારાની મળે કે સંપ્રસારણમ તદાશ્રયમ ચ કાર્યમ બલવત સંપ્રસારણમ તદાશ્રયમ ચ કાર્યમ બલવત એટલે કહે છે કે આવી રીતે કે નિત્ય વસ્તુતઃ નિત્ય અભ્યાસસ્ય ઉભયેષામ ઇતિ સૂત્રે ઉભયેષામ ગ્રહણસ્ય ઉભયેષામ એટલે અભ્યાસને થાય અને ધાતુને પણ થાય વચ્યાદિ નહીં થાય ને ગ્રહ્યાદિ નહીં થાય આ બરોબર છે પણ ઉભયેષામ એટલે અભ્યાસને પણ થાય અને ધાતુને પણ થાય અભ્યાસને પણ થાય અને ધાતુને પણ થાય એટલા માટે કહે છે કે ગ્રહણસ્ય ઉભયેષામ સંપ્રસારણમ એવ યથાસ્યાત ઇતિ અર્થકત્વેન ઇદમ સિદ્ધમ ઇતિ એષામ વ્યર્થા વ્યર્થ ઇતિ નિત્ય અભ્યાસસ્ય આપી ઇતિ સૂત્રે ભાષ્ય સ્પષ્ટ હોત ભાષ્યકારે કીધેલ છે લીટી અભ્યાસસ્ય ઉભયેષામાં સૂત્રનું ઉત્તરણ જ પ્રતિપાદિત કરી દે કે જ્યાં સંપ્રસારણ કાર્ય જ્યાં થતું હોય પહેલાં થાય પછી હલાદિશેષ વગેરે કાર્ય થાય અને એટલા માટે આ લીટી અભ્યાસસ્ય આ પરિભા સૂત્ર દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જાય તો સંપ્રસારણ તદાશ્રયમ ચ કાર્યમ બલવત આ અર્થ એમ આવી જાય આપણે અને ફલાંતર અન્યતા સિદ્ધિ અપી તત્રેવ ભાષે સ્પષ્ટ કારણ કે આની અંદર જો આગળ એમ કારણ કે અન્ય સિદ્ધિ પણ થાય આગળ એમ અન્ય સિદ્ધિ એને કહેવાય કે ન થવાનું થાય ન થવાનું થાય આગળ એમ તો આવી રીતે જેવી રીતે ક્યાં ક્યાં થાય તો જેવી રીતે જોઈએ તો ભ્રષ્ટ પાકે ધાતુ છે એમાં ભ્રષ્ટ બને ભ્રષ્ટ ભ્રષ્ટવાન ભ્રષ્ટ પાકે ધાતુ છે એનો ક કતવ તો કરી નાખો તો ભ્રષ્ટ અગ્રે ક મૂકી દે ભ્રષ્ટ અગ્રે ક થઈ જાય એક બાજુ આવી જાય ગ્રહી જ્યા વ્યધિ એનાથી
શું થાય? તો કે રણે સંપ્રસારણ થાય, અને એક બાજુ આવી જાય ભ્રષ્ટો રૂપ થયો રમણ્ય તરસ્યા, એનાથી શું થાય? રમાગમ થાય. શું થાય? રમાગમ થાય આગળ. કારણ કે આવી રીતે જોઈએ તો પૂર્વ અને પર જો તો જે ગ્રહિજા વૈવિધ્ય છે 6 16 છે અને 6 4 47 છે, એટલે ભ્રષ્ટ અને ભ્રષ્ટ આવા આવા રૂપો ન બને, નકર ભ્રષ્ટ બને. શું બની જાય? રમાગમ થાય તો ભ્રષ્ટ બને, પણ રૂપ ક્યુ બને? ભ્રષ્ટ ભ્રષ્ટવાન, અને ભ્રષ્ટ ભ્રષ્ટવાન વિદવદ ભોગ્ય છે પ્રયોગ આગળ. એટલા માટે આ પરિભાષા દ્વારા સંપ્રસારણ થાય, રમાગમ નથી થતો. એક પછી આવી જાય કે વૈ સંપ્રસારણમાંથી જુહુવતુહ બને આગળ. વૈ સ્પર્ધાયામ સંઘર્ષે ચ, એમાંથી આહ્વાન ન થાય. હા, તો એની અંદર જો તો જુહો, કારણ કે વેય ધાતુ છે, વેય ધાતુ છે અને લિટલકાર છે અતિશ કન્નાકો આદેશ ઉપદેશિયા સ્થિતિ કન્નાકો વાહ વતાતુસ વહ સંપ્રસારણમ અભ્યસ્તસ્ય અને અભ્યસ્તસ્ય ચ. કારણ કે અહીંયા આવી જાય, એક બાજુ આવી જાય સંપ્રસારણ થાય ને એક બાજુ આવી જાય આ તો લોપ ઇતિ ચ, એને શું થાય? આકારનો લોપ થાય. શું થાય? આકારનો લોભ થાય આગળ. એક બાજુ આ તો લોક એટી છે, કારણ કે આઝાદી કિત કિત પરે હોય અથવા હિત પરે હોય તો આઝાદી કિત પરે છે અતુષનો. એક બાજુ આ તો લોક એટી છે આવી જાય ને એક બાજુ સંપ્રસારણ થાય વહ સંપ્રસારણ, તો આવી રીતે જો એ થઈ જાય આગળ. કારણ કે આમ જોઉં તો 6 4 64 નંબર છે આ તો લોક એટી છે, અને વહ સંપ્રસારણમ અભ્યસ્તસ્ય ચ, વહ સંપ્રસારણમ છે 6 1 32, અભ્યસ્તસ્યનો છે 6 1 33. આવી રીતે જોઈએ તો જે કાર્ય છે એ કાર્ય ન થાય. અને બાકી જોઉં તો ઘણા બધા રૂપ આવી જાય છે આની અંદર. અને જેવી રીતે અહીં લખેલ જ છે કે ફલાંતરણા, કારણ કે આ પરિભાષા ન હોત તો અન્યથા સિદ્ધિ ફલાંતરણા ફલાંતર અન્યથા સિદ્ધિ રપિ તત્ર ભાષ્ય સ્પષ્ટા, અને અણૌ ચ સંસંગો હો ઇત્યાદૌ જે અણૌ ચ સંસંગો હો ઇત્યાદૌ સંસંગો હો ઇત્યાદિ વિષય સપ્તમી ઇતિ તત્રાપિ ચ ન દોષઃ ઇતિ અન્યત્ર વિસ્તર. કારણ કે આવી રીતે જઈએ તો અશુશવત આની અંદર બને ટુ ઓશ્વી ગતિવૃત્તિઓ, ટુ ઓશ્વી ગતિવૃત્તિઓ શ્વી ધાતુ છે, શ્વી ઈ અથ આલ મૂકી દે, શ્વી ઈ અથ. આમ જોઉં તો શ્વી ઈ અથ એક બાજુ શું પ્રાપ્ત કરીએ? તો કે ઈના સ્થાનમાં અચોણિત વૃદ્ધિ પ્રાપ્ત કરીએ. એક બાજુ શું પ્રાપ્ત કરીએ? આનાથી ણૌ ચ સંસંગો, એનાથી થાય સંપ્રસારણ. શું થાય? સંપ્રસારણ થાય. એટલા માટે જો પેલા સંપ્રસારણ ન કરો તો રૂપ ન બને. તો આવી રીતે અને અશુશુવત ને તો આવી રીતે જોઈએ તો વ્યર્થમ સંજ્ઞા આપી હતી, એના દ્વારા પરિભાષા વ્યર્થ હોય છે અને નિત્ય છે ને અનિત્ય છે. તો આવી રીતે જે આ પરિભાષા છે સંપ્રસારણમ તદાશ્રયમ ચ કાર્યમ બલવત, સંપ્રસારણમ તદાશ્રયમ ચ કાર્યમ બલવત, આ પરિભાષાને આપણે સમાપ્ત કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.